મિત્રો હવે નીટ અને જેડબલી ના ક્વેશ્ચન જે આપણે પૂછાય છે એ ટાઈપના ક્વેશ્ચન આપણે થોડા સોલ્વ કરી કાઢીએ તો ધારની લંબાઈ ત્રિજ્યા અને વ્યાસ આધારિત જે દાખલાઓ છે તેમાં એક પહેલો દાખલો છે કે એફસીસી એકમ કોષમાં પરમાણુ ત્રિજ્યા 0.14 નેનોમીટર આપેલી છે તો ધારની લંબાઈ કેટલી હશે હવે આપણે જાણીએ કે એફસીસી એકમ કોષ માટે ધારની લંબાઈ એ બરાબર 2√2r राइट હવે તમને 2 √2 એટલે 1.414 r બરાબર 0.14 નેનોમીટર છે એટલે 10⁻⁹ મીટર બરાબર છે તો આ ત્રણનો મલ્ટીપ્લિકેશન કરીએ તો 2.828 ગુણ્યા 1.4 10⁻⁹ राइट હવે 14 ગુણ્યા 8 એટલે 112 14 28 ને 11 એટલે 39 3 14 8 112 ને 3 115 11 14 28 ને 11 39 એટલે 3.9592 10⁻¹ મીટર બરાબર છે અને સેન્ટીમીટર માં કરીએ અથવા તો એંગસ્ટ્રોમ માં કરીએ તો 3.9592 એંગસ્ટ્રોમ અને નેનોમીટર માં કન્વર્ટ કરવા જઈએ તો 0.39592 નેનોમીટર રાઈટ એટલે બધા જ આપણી પાસે ધારની લંબાઈના ત્રણ કિંમતો આવી મીટરમાં આવી એંગસ્ટ્રોમમાં આવી અને નેનોમીટરમાં પણ આવી ગઈ આ ત્રણ કિંમતો આપણને મળે છે તમે મીટરમાંથી એંગસ્ટ્રોમ કરવા માંગતા હોય તો 10⁻⁹ નીકળી જશે અને એંગસ્ટ્રોમના તમે નેનોમીટર કરવા માંગતા હોય તો 10 વડે ભાગવાનું યાદ રાખજો એંગસ્ટ્રોમના નેનોમીટર કરતી વખતે શું કરવાનું છે 10 વડે ડિવાઈડ કરવાનું છે રાઈટ આવું જ બીજું એક છે કે સોડિયમ ધાતુ બીજેક ગણાવું છું 2015 માં પૂછાયેલો તે નંબર 2 સોડિયમ ધાતુ બીસીસી લેટાઇસ માં સ્ફટિકીકરણ પામે છે જેની એકમ કોષની ધારની લંબાઈ ૪.૨૯ એંગસ્ટ્રોમ છે તો સોડિયમની પરમાણ્વીય ત્રિજ્યા શોધો રાઈટ આમાં ધારની લંબાઈ આપેલી છે તેના પરથી આપણે પરમાણ્વીય ત્રિજ્યા શોધીએ તો આપણે જોઈ શકીએ કે બીસીસી રચના માટે તો બીસીસી રચના માટે કે બીસીસી સ્ફટિક લેટિસ માટે ધારની લંબાઈ એ બરાબર 4√3 r is equal to √3/4 a √3 એટલે 1.732 a બરાબર કેટલા આપેલા છે 4.29 / 4 આનું મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન કરીએ તો આપણો આન્સર લગભગ 4 એટલે સમજી લો કે 1.7 1.07 1.7 તો નિયર અબાઉટ 1.86 એંગસ્ટ્રોમ આવશે હવે એંગસ્ટ્રોમ માં આપણે લઈએ તો નેનોમીટર કરવું હોય તો 0.186 નેનોમીટર અને મીટર માં આપણે જોઈતું હોય તો 1.86 10⁻¹ મીટર રાઈટ આ રીતે આપણે કિંમત શોધી શકીએ આ જે છે તે જેડબલી 2015 માં પૂછેલો દાખલો હતો રાઈટ ત્યારબાદ આવો દાખલો જે આપણને પૂછેલો છે તે જો જોઈએ તો લિથિયમ ધાતુ ત્રીજો બીસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે અને લિથિયમની જે આપણને ઘનતા આપેલી છે પરમાણુ દળ આપેલું છે તો ધારની લંબાઈ શોધો લિથિયમની ઘનતા આપેલી છે 530 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેની લિથિયમની જેની ઘનતા 530 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે રાઈટ
किलोग्राम पर मीटर, परमाणु दर 6.94, परमाणु दर 6.94 ग्राम पर मोल छे, तो लिथियम नी धारनी लंबाई शोधो। त्यार बाद आपणे परमाणु त्रिज्या शोधीशुं। परमाणु त्रिज्या शोधो। हवे आ दाखलो जरा मोटो थशे, केम के आपणे पहेला सौथी पहेला शुं करीशुं, धारनी लंबाई ए शोधीशुं, राइट। तो धारनी लंबाई ए शोधवा माटे आपणे शुं करीशुं के z बराबर केटला छे, तो 2, m बराबर केटला छे 6.94, d बराबर केटला छे 530 गुणिया 1000 छेदमां 10^6 એટલે આપણે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવશે, આપણે સેન્ટીમીટર સ્ક્વેર આવશે, આપણે મીટર ક્યુબ જોઈએ છે ને, એટલે 530 ગુણ્યા 10 અહીંયા 4 આવશે, એટલે આપણે જોવા જઈએ તો 530 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, એને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવો હોય તો 10^6, એટલે 533 ઇન્ટુ 10^-3 0.53 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, રાઈટ। કિલોગ્રામના ગ્રામ 1000 અને 1 મીટર સ્ક્વેર ના 10^6 સેન્ટીમીટર સ્ક્વેર થાય, રાઈટ। હવે આપણે એને બરાબર આપણી પાસે છે 6.022 ગુણ્યા 10^23 ઘાત, અને આ બધાની મદદથી આપણે ધારની લંબાઈ a બરાબર ક્વેશ્ચન માર્ક આવે, તો z is equal to ઘનતા d is equal to z into m divided by a cube into na, તો a cube બરાબર શું થશે, તો z into m divided by d into na, z बराबर कितना लिए तो 2 लिए, m बराबर कितना लिए तो 6.94 लिए, 0.53 इनटू 6.022 इनटू 10^23। अबे आपने जो जो आज ये आ नियर इक्वल टू 4 थसे, आ नियर इक्वल टू 1.15 थसे, राइट। तो 5.6 इनटू 10^2 -23 એટલે 56 ગુણ્યા 10^-24 ઘાત, અને ધારની લંબાઈ a બરાબર આ 56 નું ઘનમૂળ લગભગ કોની વચ્ચે આવશે, 3 અને 4 ની વચ્ચે આવશે, તો આન્સર જે છે તે પ્રમાણે જો જોવા જઈએ તો 352 pm આવે છે, એટલે 3.52 × 10^-8 સેન્ટીમીટર, 3.52 × 10^-10 મીટર માટે a બરાબર 352 × 10^-12 મીટર, રાઈટ। આનો મતલબ a બરાબર 352 નેનો પિકોમીટર, રાઈટ, આવી ગયું। હવે BCC રચના માટે a બરાબર 4/√3 r આવે, તો આપણે ધારની લંબાઈ અને ત્રિજ્યા પ્રમાણોની શોધવી, તો r બરાબર √3/4 a થશે, रूट थ्री एट 1.732 इंटू ए बराबर 352 डिवाइड बाय 4, आपने जो भागाकार करिए तो 4 8 32, 3 2 4 8 32, 88 × 1.73 करिए तो 88 2 176, 70 88 × 3 એટલે થશે આપણા 264, ને 70 281 એટલે 28, 88 × 7 616, 616 ને 28 એટલે 644, 64 ને 88 એનો મતલબ 8 ને 6 14, 8 ને 4 12, 152 એટલે 1.152.416 એટલે 152.4 પિકોમીટર આવશે, રાઈટ। આ રીતે આપણે ધારની લંબાઈ અને ત્રિજ્યા પણ શોધી શક્યા, બરાબર છે। આ જ રીતે આપણે બીજી એક વસ્તુ આપણને આપેલી છે કે એક ધાતુ સીસીપી રચનામાં સ્ફટિકીકરણ પામે, પેલા દાખલો ગણી લેવો આપણે, દાખલામાં અહીંયા સુધી તો ભણી ગયા છીએ, ધારની લંબાઈ સુધી આ 9 આટલું જ આવેલું છે ખાલી, બરાબર છે મિત્રો। આમાં નીટ 2015 એક ક્વેશ્ચન પૂછેલો છે, ધાતુ સીસીપી રચનામાં સ્ફટિકીકરણ પામે છે, ધારની લંબાઈ 361 પીએમ છે, એનો મતલબ એ બરાબર 361 પીએમ, હવે એકમ કોષ 4 પરમાણુ ધરાવે છે, એનો મતલબ કે MCC એકમ કોષ માટે ધારની લંબાઈ a બરાબર 2√2r
√2r અહીંયા આવે છે 361 બરાબર 2 ઇન્ટુ √2 એટલે 1.414 ઇન્ટુ r માટે r = 361 ડિવાઇડ બાય 2 ઇન્ટુ 1.414 = આ થશે 180.5 હવે 14 ભાગ્ય 180.5 થાય એટલે આ લગભગ 1 ની ઉપર જશે 14 * 14 અને લગભગ 4 0 એટલે 14 * 28 120 ને 130 ની આજુબાજુ જવાબ આવશે તો આપણે જવાબ જોઈએ તો લગભગ આપણને મળે છે 127 પીએમ રાઈટ આ વિડિયો ત્રિજ્યા બરાબર છે આ જ રીતે સેમ એક ગોલ્ડ નો દાખલો છે કે ગોલ્ડ ની પરમાણિક ત્રિજ્યા 144 એક ગોલ્ડ ગોલ્ડ એટલે AU ગોલ્ડ કૌંસમાં AU એ સીસીપી રચનામાં સ્ફટિકીકરણ પામે છે અને તેની પરમાણિક ત્રિજ્યા 0.1 તેની પરમાણ્વીય ત્રિજ્યા પરમાણિક ત્રિજ્યા 0.144 તેની પરમાણિક ત્રિજ્યા 0.144 નેનોમીટર આપેલી છે તો તારની લંબાઈ આપણે શોધવાની છે નેનોમીટર હોય તો એકમ કોષ ચાર પરમાણુ ધરાવતો હોય તો તારની લંબાઈ શોધો તારની લંબાઈ શોધો રાઈટ તો ફરી પાછું અહીંયા r બરાબર આપણને આપેલું છે 0.144 નેનોમીટર અને તારની લંબાઈ a બરાબર 2.2 √2r એટલે તારની લંબાઈ a બરાબર 2 * 1.414 * r = 0.144 આનો મલ્ટીપ્લિકેશન કરી આપણે તો 2.828 * 0.144 આનું બટેનું મલ્ટીપ્લાય કરી આપણે એટલે આપણને જે આન્સર મળે છે તે આન્સર 0.407 નેનોમીટર મળે છે આમ તારની લંબાઈ કેટલી આવી તો તારની લંબાઈ a બરાબર 0.407 નેનોમીટર આ જ રીતે એલ્યુમિનિયમ માટે પણ એક દાખલો આપેલો છે આ ગોલ્ડ નો દાખલો છે ગોલ્ડ માં તમે યાદ રાખી જોવું જોઈએ કે સીસીપી રચનામાં સ્ફટિકીકરણ પામતો હોય પરમાણુ ત્રિજ્યા આપેલી હોય તો ધારની લંબાઈ શોધી કાઢીએ ઉપરાંત ગોલ્ડ માં તમે એવી યાદ રાખજો કે પરમાણુ પ્રતિ એકમ કસ કેટલા હોય 4 હોય અને ગોલ્ડ માં સવર્ગા કેટલો આવે આપણે આગળ સ્ટડી કરેલા છે 12 આવે પોતાના સ્તંભમાં ગોલ્ડ નો એક પરમાણુ પોતાના સ્તંભમાં અન્ય 6 ગોળા સાથે જોડાયેલો હોય ઉપરના 3 અને નીચેના 3 એમ કુલ મળી અને 12 ગોળા સાથે સંપર્કમાં હોય માટે ગોલ્ડ ના પરમાણુ નો સવર્ગા કેટલો આવશે 12 રાઈટ હવે જે દાખલો છે તે એલ્યુમિનિયમ સમઘનીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે સમઘનીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે જો તેની ત્રિજ્યા 125 પીએમ હોય જો તેની ત્રિજ્યા 125 પીએમ હોય તો ધારની લંબાઈ શોધો ધારની લંબાઈ a બરાબર સંવૃત સંકુલિત સમઘનીય સંવૃત સંકુલિત રચના એનો મતલબ શું થાય સીસીપી કહે સીસીપી તો સીસીપી સ્ફટિક રચનામાં એફસીસી એકમ કોષ આવેલો છે માટે ધારની લંબાઈ a બરાબર 2√2r 2 into 1.414 into 1.25 right 250 ગુણ્યા 1.414 25 ચોક 100 10 25 એકુ 25 ને 10 35 3 25 ચોક 100 ને 3 103 10 એટલે 28 તો 283.5 બરાબર છે પિકોમીટર થશે રાઈટ ને
250 गुणिया 1 એટલે 250 એટલે 250 ગુણ્યા 100 25 ચોક 100 10 25 એકુ 25 ને 10 35 નો 5 3 25 ચોક 100 ને 3 103 તો 10 25 એકુ 25 ને 10 35 353.5 પિકોમીટર આવશે રાઈટ એંગસ્ટ્રમ માં પૂછે તો 3.535 એંગસ્ટ્રમ આવશે અને નેનોમીટર બરાબર 0.3535 નેનોમીટર આવશે રાઈટ તમે જોઈ શકો પિકોમીટર માં જે આન્સર આવે તેને 100 વડે ભાગતા એંગસ્ટ્રમ આવે તેને 10 વડે ભાગતા નેનોમીટર આવે છે આમ આ બધા દાખલાઓ આ રીતે પૂર્ણ થાય છે